News, Jetalpur ની અંદર શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને લોકો સુધી શું તંત્રની મદદ પહોંચી છે ખરી? તો યુનુસ પાસે જઈએ, પહેલા ખાસ આપને જણાવી કે જેતલપુરની અંદર પરિસ્થિતિ અત્યારે જળમગ્ન છે અને લોકો આ પાણીની અંદર ચાલવા માટે મજબૂર છે. આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, હજુ સુધી 22-23 કલાકનો સમય વીતી ગયો પણ હજુ પણ પાણી અહીં ઓસરી નથી રહ્યા. લોકોની સોસાયટીઓની અંદર કેળ સમાણા પાણી છે અને તેમાં ચાલવા માટે તેઓ મજબૂર છે. આખરે જળમગ્ન પરિસ્થિતિમાં રહેવા માટે જેતલપુર વાસીઓને અત્યારે મજબૂરીનો સામનો કરવો પડી રહ્યો છે. યુનુસ જોડાયા છે. યુનુસ, આખરે શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? તંત્રની કામગીરી લોકો સુધી પહોંચી છે ખરી? જયેશ, તંત્ર હજુ સુધી આ વિસ્તારની અંદર પહોંચ્યું નથી. લોકો અને જે સ્વયંસેવકો છે તેઓ જ પોતપોતાની રીતે આ વિસ્તારની અંદરથી પસાર થઈ રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો જે પોતાની જે જીવન જરૂરી ચીજ વસ્તુ હોય અથવા તો જે ખાદ્ય સામગ્રી હોય તેની સાથે આગળ વધી રહ્યા છે. આ જે જેતલપુર બ્રિજની નીચે જુઓ કે જે ગરદન સુધી પાણી લોકોને પહોંચી ગયા છે અને મુશ્કેલીથી અહીં લોકો અવર જવર કરી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે. વિશ્વામિત્રી નદીની આસપાસના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર પાણી આ રીતના જ ભરાયેલા છે. ક્યાં કેટસમાં પાણી ભરાયેલા છે, ક્યાં ઘોટનસમાં પાણી ભરાયેલા છે. અત્યાર સુધી વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારોમાં 3500 થી 4000 લોકોના સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓને સલામત વિવિધ સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સ્કૂલ હોય, અન્ય કેટલાક જે સ્વૈચ્છિક સંગઠનો છે તેના હોલ હોય અથવા તો જે આશરો આપવા માટેની યોગ્ય જગ્યાઓ તેવા વિસ્તારોની અંદર લોકોને આશરો આપવામાં આવી રહ્યા છે. લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું કે અહીંયા આ વિસ્તારની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે અને રાત્રિના સમયે કયા પ્રકારની સ્થિતિ હતી, રાત્રે કયા પ્રકારનો માહોલ હતો. રાત્રે આનાથી વધારે પાણી હતું, લગભગ કરીબન 5 ફૂટ જેટલું પાણી હતું. અત્યારે અમે ફૂડ વિતરણ કરવા આવ્યા હતા, ફૂડ પેકેટ વિતરણ કરવા. કયા કયા વિસ્તારોની અંદર તમારા દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? ના, અમે તો અત્યારે સયાજીગંજ વિસ્તારમાં સ્કૂલમાં જે છોકરાઓ છે, ગરીબ બધા છે, એ બધા ફસાયેલા છે, જે પાણી છે બધે એને અમે ફૂડ આપીને આવ્યા. કયા કયા વિસ્તારોની અંદર લોકો ફસાયેલા છે અને તેઓને તમે મદદ પહોંચાડી? સોરામ ભઠ્ઠામાં વધારે માણસો ફસાયેલા છે. બધાના ઘરોમાં પાણી છે, કોઈને ખાવા પીવાની અત્યારે વ્યવસ્થા છે ને, એટલે અમે ફૂડ પેકેટ આપીને આવ્યા છે. કોઈ પણ જગ્યા ઉપર જે ખાવા પીવાની વ્યવસ્થા નથી, દૂધનો પણ કારોબાર શરૂ થઈ ચુક્યો છે. જે સ્વયંસેવકો છે અથવા તો જે સ્વૈચ્છિક સંગઠનો છે તેઓના કાર્યકરો સક્રિય થયા છે અને તેઓએ વિવિધ સ્તરે રસોડા ઉભા કર્યા છે અને આ જ રીતે લોકોને મદદ પહોંચાડી રહ્યા છે. તમે કયા કયા વિસ્તારોમાં ફરીને આવ્યા છો અને ત્યાં શું સ્થિતિ છે? સુભાનપુરાથી અમે આવીએ છીએ. અમારું આખું એક ગ્રુપ છે અને અમે જાતે બધા ફૂડ પેકેટ તૈયાર કરીને અત્યારે અમે સયાજીગંજ, જેમ કે સ્કૂલની અંદર જેના ઘરમાં પાણી છે, લોકોને સ્કૂલમાં આશરો આપ્યો છે, તો એ લોકોને અમે લોકો અત્યારે ફૂડ પેકેટ પહોંચાડ્યા. અને એ સિવાય પરશુરામ ભઠ્ઠાની અંદર તો પણ હજી ઘણા બધા ઘર અને ઘણા બધા એવો એરિયા છે જ્યાં સુધી પહોંચવું પોસિબલ નથી, પણ અમને એવું હતું કે NDRFની ટીમ હશે, અમે એના દ્વારા ત્યાં સુધી પહોંચી શકશું, પણ એવી કોઈ વ્યવસ્થા નથી એટલે હજી ઘણા લોકો ફસાયેલા છે ને ત્યાં સુધી પહોંચવું હજી પોસિબલ નથી. જયેશ, ઘણા બધા લોકો ફસાયેલા છે કે જેઓ સુધી ન તો તંત્ર પહોંચ્યું છે, ન સ્વૈચ્છિક સંગઠનો પહોંચ્યા છે અને હવે આ જે વિસ્તાર છે તેની અંદર લોકો કઈ રીતે પોતાની જે નજીકના વિસ્તારોમાંથી ક્યાંક કોઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી આવે છે તો આ રીતે લઈને લોકો અવર જવર કરી રહ્યા છે. અહીં નજીકમાં કેટલીક હોસ્પિટલો છે, તે હોસ્પિટલ તરફ જવાના જે રસ્તાઓ હોય છે તે હોસ્પિટલમાં જે દર્દીઓ છે તેઓના સગન સંબંધીઓને જે જરૂરી ચીજ વસ્તુઓ છે તે લઈને જવું હશે. નાના બાળકો અને જે દર્દીઓ છે, વૃદ્ધો છે, તેઓને દૂધની ઘણી તકલીફ પહોંચી રહી છે. જે કાળાબજારીઓ છે સક્રિય થઈ ગયા છે. સવારથી દૂધની જે વિતરણ વ્યવસ્થા છે તે ખોરવાઈ ગઈ હોવાને કારણે લોકોને દૂધ નથી મળી રહ્યું, આ સાથે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ નથી મળી રહી. અને જે ઘરની અંદર ઘરવખરી હતી તે પાણી ભરાઈ જવાને કારણે, કારણ કે સોસાયટીઓ લગભગ તમામ સોસાયટીઓની અંદર પાણી ભરાયેલા છે અને તે સોસાયટીઓની અંદર જે ઘરો છે તે ડૂબી ચૂકેલા છે અને વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારમાં તો અત્યંત કફોડી પરિસ્થિતિ છે. ત્યાં લોકોને કોઈ પણ જાતની મદદ હજુ
હજુ સુધી પહોંચી નથી. હા, તંત્ર દ્વારા જે કેટલાક લોકોને સલામત સ્તરે 3500 થી 4000 લોકોને સલામત સ્તરે ખસેડ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું, ન સ્વૈચ્છિક સંગઠનો પહોંચી શક્યા છે અને તેઓની મદદની જરૂર છે. જો કે એકલ દોકલ જે લોકો આસપાસના વિસ્તારોની જરૂરથી તેઓને મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ અત્યારે વરસાદ ખમ્યો છે એટલે તેઓને જરૂરથી રાહત થઈ છે, પરંતુ જો ફરી એક વખત વરસાદ પડશે અને ઉપરવાસમાંથી જો વરસાદ સતત વરસાદી પાણી છોડવામાં આવશે તો વિશ્વામિત્રી નદીનું લેવલ વધશે અને વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે શહેરોની અંદર જે સોસાયટીઓની અંદર ઘૂસે તો આવનારા સમયની અંદર વધુ કપરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જયેશ, બિલકુલ આભાર યુનુસ.